ચિત્ર વરસાદની સિઝન છે એટલે વર્ષા ઋતુ ચિત્ર એવું નહીં, પણ અભ્યાસક્રમના આધારે આપણે વર્ષા ઋતુનું જે ચિત્ર છે તે દોરીશું. દરેક વિદ્યાર્થીઓ પોતાના ચોપડાની અંદર ચારે બાજુએથી 1 સેન્ટીમીટર છોડી બેકગ્રાઉન્ડ દોરશે. બેકગ્રાઉન્ડ દોર્યા બાદ આપણે ચિત્ર દોરવાની શરૂઆત કરીશું. વર્ષા ઋતુ ચિત્ર ચિત્ર સંયોજનમાં આવે છે એટલે આપણે એને વર્ષા ઋતુ કીધું છે. તો સૌપ્રથમ આપણે દોરવાની શરૂઆત કરીશું. દરેક વિદ્યાર્થીએ ચોપડામાં જે બેકગ્રાઉન્ડ દોરેલું છે એ બેકગ્રાઉન્ડથી થોડે અંતર એટલે કે બરાબર મધ્યમાં આપણે દોરવાની શરૂઆત કરીશું. જેમ કે જમણો ભાગ અને ડાબો ભાગ છે, ચોપડામાં બે ભાગ કરવાના નથી, પણ ચોપડાને આધારે આપણે એમાં ચિત્ર દોરવાનું છે. બરાબર મધ્યમાં આવે રીતે વર્ષા ઋતુને લગતું ચિત્ર બનાવવાનું રહેશે. ત્યારબાદ શરૂઆત કરીએ આપણે દોરવાની. તો સૌપ્રથમ તમે સ્ત્રીનું પાત્ર બનાવી શકો, પુરુષનું પાત્ર બનાવી શકો કે બાળકોનું પાત્ર બનાવી શકો, વર્ષા ઋતુને લગતું કોઈ પણ ચિત્ર તમે બનાવી શકો. તો સૌપ્રથમ આપણે દોરવાની શરૂઆત કરીએ. વર્ષા ઋતુ દોરવા માટે સૌપ્રથમ આપણે આકાર દોરીશું બાળકનો. તો બાળક દોરવા માટે માથાના ભાગેથી આકાર આપીશું, અહીંથી સીધું એક ગોળાકાર આકાર આપીશું અને વાળનો આકાર. ત્યારબાદ ફરી આકાર આપીશું, અહીંયાથી પણ વાળનો આકાર, અહીંયાથી માથાનો આકાર આપીશું. ત્યારબાદ ઉપરના ભાગે આ રીતે વાળ કરી નીચેની તરફ આવતા ગોળ. ત્યારબાદ માથાના ભાગે એટલે કપાળવાળો ભાગ બનાવવાનો રહેશે. તો કપાળવાળો ભાગ બનાવવા માટે થોડુંક ડાર્ક કરી નાખીએ જેથી કરી તમને સ્પષ્ટ દેખાશે. આ રીતે માથાના ભાગે આકાર આપીશું. ત્યારબાદ કપાળનો ભાગ બનાવવાનો રહેશે. કપાળનો ભાગ બનાવ્યા બાદ કાનનો ભાગ બનાવવાનો રહેશે. કાનનો ભાગ બનાવ્યા બાદ આપણે મોનો આકાર દોરવાનો. હવે આમ જોઈએ આપણે તો માનવ સ્કેચ દોરવાના હોય શરૂઆતમાં, પણ અભ્યાસક્રમને આધારે આપણે જે ચિત્ર બનાવવાનું છે એ ચિત્રને આધારે શરૂઆત મોટી કરીએ. તો ડ ડમરૂનો ડ આપણે લખીએ છીએ તો ઉપરનો ભાગ થોડો ઓછો અને નીચેના ભાગેથી થોડો રાઉન્ડ વાળવાનો રહેશે. આ રીતે રાઉન્ડ વાળ્યા બાદ ફરી કાનના ભાગેથી આપણે અહીંથી જોડી દેવાનું ABCDનો સી આકાર, અને અહીંયા વાળના ભાગને જોડી દઈશું. ત્યારબાદ આંખનો આકાર બતાવીશું. તો આંખનો આકાર બતાવવા માટે ઉપરથી એક બાજુ રાઉન્ડ, ઉપર બીજી બાજુ રાઉન્ડ, એને થોડો જાડો ભાગ કરી શકાય. ત્યારબાદ આંખનો આકાર તો અહીંયા લંબગોળ આકારમાં આંખનો આકાર આપવો, આ બાજુ પણ લંબગોળ આકારમાં આંખનો આકાર આપી દેવો. ત્યારબાદ નાકનો આકાર આપવો અને મોંનો આકાર, આ રીતે મોંનો આકાર આપી દેવો. મોંનો આકાર આપ્યા બાદ આપણે હવે ગળા તરફ જઈએ. ગળું દોરવાનું છે તો ગરદન દોરવા માટે ગોળાકાર આકાર લઈશું. અહીંયાથી ગરદન દોરાઈ ગયા બાદ હાથનો આકાર, જેમણે ટી શર્ટ પહેરી છે એટલે ગળાનો ભાગ રાઉન્ડ આકાર શેપ આપેલો છે, તો એ ટી શર્ટને આધારે આપણે રાઉન્ડ દોરેલું છે એટલે કે ABCDનો સી આકાર અથવા ABCDનો યુ આકાર. ત્યારબાદ આપણે હાથનો આકાર, તો અહીંયાથી થોડી જગ્યા છોડીને એક રાઉન્ડ આપીશું. આ રીતે એને નીચેની તરફ લઈ જઈશું. ત્યારબાદ હાથના ભાગને અહીંથી કોણિયાથી વળે છે એટલે એ પ્રમાણે આપણે અહીંયા થોડો લંબાવી દઈશું. ત્યારબાદ હાથનો બીજો ભાગ છે તો ગરદનનો ભાગ છે, ત્યાંથી હાથ ઉપરની તરફ જાય છે. ઉપરની તરફ જાય એટલે હાથ ગરદન એટલે કે ગાલને અડે છે, તો એ રીતે આપણે સીધી લીટી કરીશું અને પછી થોડી ઊભી લીટી કરીશું.
त्यारबाद हाथ नो जे आकार छे एने नीचे नी तरफ थी हाथ दोरवानो छे, एटले अहींयाथी आपणे 1 सेंटीमीटर जेटली आड़ी पट्टी बनावीशुं अने ए भागने नीचे नी तरफ आपणे त्रासु थोड़ूक लावीशुं, नीचे थोड़ी नीचे सुधी थोड़ो त्रासो भाग, एटले अहींयाथी थोड़ो जाडो अने थोड़ो पातळो। आपणो हाथ पण ઉપરની તરફથી થોડો જાડો હોય છે અને આગળ જતા પાતળો હોય છે। હવે જે બીજો હાથ છે એમાં પણ આગળની તરફથી આપણે 1 સેન્ટીમીટર જેટલી જગ્યા છોડીને અહીં રાઉન્ડ કરીશું અને એ હાથને નીચેની તરફથી સીધો થોડો અને ઉપર આવતા થોડો આપણે ને વાળી દઈશું। આ રીતે આકાર વળાઈ ગયા બાદ આપણે ને ટી-શર્ટનો આકાર આપીશું નીચેની તરફ। અહીંયાથી ઉપરથી થોડી લાઈન લઈ જઈ નીચેની તરફ આવતા લંબાવીશું, ત્યારબાદ કમરના ભાગે ટી શર્ટને વાળીશું, કમરના ભાગે ટી શર્ટ વાળીશું એટલે અહીંયાથી લાઈન કરવી, ત્યારબાદ અહીંયાથી બીજી લાઈન કરવી અને અહીંયા જોડી દેવું। હવે હાથના પંજાનો આકાર આપવાનો છે, તો હાથના પંજાનો આકાર આપવા માટે અહીંયાથી ઊભી લીટી 1/2 સેન્ટીમીટર, ફરી અહીંયાથી થોડી ત્રાસી, ઉપરથી થોડી રાઉન્ડ આકાર અને નીચે ફરી પાછો થોડો રાઉન્ડ આકાર, ત્યારબાદ ઊભી લીટી 1, 2, 3 અને 4 અને અહીંયા જોડી દો, ત્યારબાદ બીજા હાથનો પંજો અહીંથી થોડી ત્રાસી લીટી અને અહીંયાથી અંગૂઠાનો આકાર આપો, નીચેની તરફથી રાઉન્ડ આકાર કરી અંગૂઠાનો આકાર, આંગળાનો આકાર 1, 2, 3 અને 4 ભાગેથી અહીંયા જોડી દો। હાથનો આકાર દોરાઈ ગયા બાદ આપણે દોરીશું પગ તરફ જઈએ। હવે બાળક કૂદકો મારે છે, કૂદકો મારે એટલે પગની પોઝિશન બદલાઈ જશે, બાળકે કૂદકો માર્યો છે તો પગની પોઝિશન બદલાઈ જાય, તો આપણે તે પ્રમાણે પગનો આકાર દોરીશું। તો પગનો આકાર દોરવા માટે અહીંયાથી શરીરના ભાગનો જે પગનો પંજો છે, પગ છે તે ઉચકે છે, તો તે પ્રમાણે આપણે અહીંયાથી પગને નીચેની તરફથી એબીસીડીનો સી આકાર કરીશું અને ઉપર લઈ જઈશું, અહીંયાથી અટકાવી દઈએ। હવે અહીંયાથી અટકાવ્યા બાદ બીજો પગ જે પગ છે એ ઉપરની તરફ છે, તો ઉપરની તરફ પગ છે તો અહીંયાથી આપણે સીધી લીટી કરીશું અને નીચેની તરફ લઈ જઈશું। હવે આ જે પગ છે અહીંયા અટકી ગયો છે, તો અહીંયાથી થોડો રાઉન્ડ કરીને પગને આ રીતે લઈ જઈશું, ત્યારબાદ અટકાવી દઈએ પગના ભાગને। હવે બીજો પગ, તો બીજો પગ અહીંયાથી આપણે પાછળની તરફ જાય છે, તો આપણે એ પ્રમાણે અહીંયાથી પગનો આકાર આપીશું અને અહીંયાથી પગને બીજો ભાગ કરીશું આ રીતે, એક પગ ઉપરની તરફથી કૂદકો મારે, બીજો પગ પાછળની તરફ છે દોડે છે એટલે આકાર આવશે એ પ્રમાણે। આપણે અહીંયા થોડો ભાગ જાડો કરી લઈએ, ત્યારબાદ પગેણે બૂટ પહેર્યા છે તો એ ભાગે આપણે એને બૂટનો ભાગ બતાવી શકીએ, અહીંયાથી બૂટનો આકાર આપીશું, ત્યારબાદ અહીંથી આકાર આપીશું આ રીતે એડી જેવો, અહીંથી રાઉન્ડ કરીશું ઉપરની તરફ આ રીતે જશે બૂટનો આકાર આ રીતે, બીજો પગ દોરીશું તો બીજા પગનો આકાર અહીંયાથી એક બાજુ નીચે તરફ ઝૂકેલો અને અહીંથી આકાર આપીશું અને આ ભાગને અહીંયાથી જોડી દઈશું, આકાર આપી દઈશું આ રીતે। હવે જે કમર ઉપર પગનો ભાગ ગયેલો છે એટલે કમરનો ભાગ આગળથી થોડો દેખાશે નહીં, તો એ ભાગે આપણે અહીંયા થોડો સાફ કરી દઈએ અને આકાર બનાવી દઈએ સરસ મજાનો પગનો, ત્યારબાદ આપણે આગળ જઈશું બીજું ચિત્ર બનાવવા માટે। તો બીજું ચિત્ર બનાવવા માટે આપણે બાજુમાં દોરવાનું છે, તો એને દોરવા માટે આપણે કોઈ બી ચિત્ર મૂકી શકીએ, જેમ કે આથી શરૂઆત કરીએ તો અહીંયાથી એક ગોળાકાર આકાર લઈશું, નીચેની તરફ નમાવીશું અને અહીંયાથી
ए बी सी डी नो यू आकार जो आकार आपी दीश। त्यारबाद माथाना भागे थी वाड़नो आकार आपीशू, राउंड आकार करीशू। અને કાનનો આકાર આપીશું। ત્યારબાદ જે રાઉન્ડ આકાર આપેલો છે અહીંયા એને એની સાથે આપણે મોંનો આકાર જોડી દઈશું। આ રીતે આકાર આપીશું, થોડો ભાગ અંદરની તરફ વાળી મોંનો આકાર આપી અહીંયા જોડી દઈશું। હવે અહીંયા શું કરશું, આંખનો આકાર બતાવીશું। સાઈડની આંખ થોડી દેખાય છે એટલે એ પ્રમાણે આંખનો આકાર આપીશું। ત્યારબાદ હવે એનું શરીર દોરવાનું છે, તો શરીર દોરવા માટે આપણે અહીંયાથી બે ઊભી લીટી કરીશું। ઊભી લીટી કર્યા બાદ શોર્ટ કે ટી શર્ટ જે કંઈ પહેરી છે તો આપણે એને પહેરાવી દઈશું। અહીંયાથી થોડી નીચેની તરફ લીટી, હવે હાથનો આકાર દોરવો છે તો હાથ ઉપરની તરફ પણ લઈ જઈ શકે, નીચેની તરફ પણ લઈ શકે, તો આપણે એને દોરવા માટે અહીંયાથી હાથનો આકાર કરીશું। તો ગાલને અડીને આપણે અહીંયાથી એક લીટી દોરીશું, ત્યારબાદ બાજુમાં બીજી લીટી દોરીશું, ઉપરથી થોડી સાંકડી અને નીચે આવતા થોડી જાડી। આ રીતે હાથનો આકાર કરીશું અને શોર્ટ પહેરાવી દઈશું। ત્યારબાદ હાથનો જે પંજો છે એને દોરવાનો છે, એ પ્રમાણે હાથનો પંજો દોરીશું। તો હાથના આંગળાનો અંગૂઠાનો આકાર આપીશું આ રીતે, ત્યારબાદ હાથના પંજાનો આકાર આપીશું, એક બે ને જોડી દઈશું, આ રીતે હાથનો આકાર આપીશું। આ રીતે હાથનો આકાર આપી દઈશું। ત્યારબાદ હાથનો આકાર અપાઈ ગયા બાદ આપણે એને દોરીશું બીજો હાથ। તો અહીંયાથી ઉપરની તરફ હાથ જાય છે તે રીતે બાયનો આકાર આપીશું, અને અહીંયાથી હાથનો આકાર દોરીશું। અહીંયા માથા પર ઊંચો હાથ કરેલો છે એટલે આંગળા આ રીતે દેખાશે, અને ચાર આંગળાનો આકાર આપીશું। ત્યારબાદ આપણે શરીરનો આકાર બનાવવાનો છે એટલે શોર્ટ પહેરેલો છે તો શોર્ટનો આકાર આપીશું આ રીતે, ઉપરથી આ રીતે જોડી દઈશું અને રાઉન્ડ કરીશું। ત્યારબાદ પેન્ટ અથવા પાટલૂન પહેર્યું હોય તો તે પ્રમાણેનો અહીંયા આકાર આપીશું। આકાર આપ્યા બાદ આ રીતે બે ભાગ કરીશું અને પાટલૂનો આકાર આપી દઈએ, પાછળની તરફનો ભાગ છે તે પ્રમાણે આપણે આકાર દોરીશું। હવે ત્યારબાદ આપણે ફરી પગ તરફ જઈએ, તો પગ દોરવા માટે અહીંયાથી ત્રાસી લીટી અને નીચે આવતા પગનો આકાર, ત્યારબાદ અહીંયાથી ફરી રાઉન્ડ આકાર આપવો અને અહીંયાથી ફરી રાઉન્ડ આકાર કરવો। ત્યારબાદ પગે જે બૂટ અથવા મોજા પહેર્યા હોય તે પ્રમાણે આપણે એને પહેરાવી દઈશું અને પગનો આકાર આપીશું। હવે બાળક કૂદકા મારે છે પાણીની અંદર તો પગની પોઝિશન બદલાઈ જાય છે, તો તે પ્રમાણે આપણે અહીંયા આકાર આપી દઈશું અને આ બૂટ બનશે।
त्यारबाद बीजो पग दोरीशुं, तो बीजो पग माटे आपणे अहींथी आकार आपीशुं। त्यारबाद अहींथी बीजो आकार, अहींथी મોજાનો આકાર, ત્યારબાદ બૂટનો આકાર આપીશું, આ રીતે બૂટનો આકાર બનશે અને પગનો આકાર। હવે આ પગ ઉચકેલો છે એટલે એનો આકાર પોઝિશન બદલાયેલી છે પગની। આ પગ જમીન ઉપર છે તો એ પગનો આકારની પોઝિશન બદલાઈ ગઈ છે। જમીનનો આકાર બનાવવા માટે આપણે અહીંથી લાઈન દોરીશું, આ રીતે જમીનનો આકાર। ત્યારબાદ ફરી પાછી જમીનનો આકાર આપીશું, ત્યારબાદ ફરી આપણે જમીનનો આકાર આપીશું, ફરી ભાગ જમીનનો બનાવીશું, તમે જમીન ઉપર નીચે દોરી શકો અથવા ડુંગરાળી બનાવી શકો અથવા સીધી પ્લેન દોરી શકો। જમીનનો આકાર આપ્યા બાદ, ત્રિકોણ આકાર આપ્યા બાદ, આડી લીટી, ફરી ત્રાસી લીટી, આડી લીટી અને ઊભી લીટી કરીને જોઈન્ટ આપી દઈશું। તમે ઝૂંપડી પણ બનાવી શકો અને ઘર પણ બનાવી શકો। આ રીતે આવશે ઘરનો આકાર। ઘરનો આકાર દોર્યા બાદ બાજુમાં ફરી બીજો ઘરનો આકાર દોરી શકીએ। આ રીતે તમે ઘર બનાવી શકો। બાજુમાં ફરી ઘરનો આકાર, નાના મોટા ઘર બનાવી શકો તમે। આ રીતે ઘરનો આકાર આપી શકો, એ જ પ્રમાણે આ બાજુ પણ તમે એની અંદર ઘર બનાવી શકો। આ રીતે ઘરનો આકાર આપી શકો। ત્યારબાદ આપણે દોરીશું આગળ ઘાસ અથવા વનસ્પતિ, તો ઘાસનો આકાર આ રીતે તમારે આપવાનો રહેશે। તમને યોગ્ય લાગે એવા ઘાસ, ઝાડ, પથ્થર, નદી બતાવી હોય તો નદી બતાવી શકો। આ રીતે તમે ઘાસનો આકાર આપી શકો, આ રીતે ઘાસ બતાવવાનું રહેશે। વરસાદ પડે એટલે બધે ઘાસ ઉગી નીકળે, એ જ પ્રમાણે અહીંયા પણ તમે વનસ્પતિનો આકાર બતાવી શકો। આ રીતે તમે ફૂલપાન બનાવી શકો। ફૂલપાન બનાવ્યા બાદ તમારે એની અંદર આ રીતે આકાર આપવાનો રહેશે। ફૂલપાન દોરાઈ ગયા બાદ તમારે ફરી ઘાસ બતાવવું, ત્યારબાદ પાણીની અંદર બાળકો રમે છે તે પ્રમાણે અહીંયા પાણીનો આકાર બતાવો। પાણીની અંદર છપછપિયા કરે છે તો તે પ્રમાણે પાણીનો આકાર બતાવો। વરસાદ પડેલું હોય તો ઠેર ઠેર પાણી ભરાઈ જાય છે તે પ્રમાણે પાણીનો
आकार आपवानो रहेशे। त्यारबाद आपणे दोरीशुं आगळ वनस्पति, तो वनस्पति पण तमे दोरी शको अलग अलग रीते, जेम के घासनो आकार, वनस्पति आ रीते तमे अंदर फूल छोड़ पण बताई शको। त्यारबाद उड़ाई गया बाद आपणे एनी अंदर रंग कार्य करवानुं छे, तो रंग कार्य तमारे तमारी मनपसंद करवानुं छे। जेम के वरसादी वातावरण छे तो वरसाद पड़े ए रीतनुं तमारे वाडळनो रंग करवानो रहेशे। बाळकोनी अंदर तमारे ए रीते रंग कार्य करवानुं रहेशे। त्यारबाद बाळकोना जे कपड़ा छे एमां पण तमारे तमारी रीते रंग कार्य करवानुं रहेशे। हवे आपणे जे रंग कार्य करवानुं छे जोईए, तो जमीननी अंदर तमारे ऑलिव ग्रीन कलर एटले के मेहंदी कलर करवानो रहेशे। ऑलिव ग्रीन कलर मेहंदी कलर, त्यारबाद ग्रीन कलर नी अंदर थोड़ो डार्क कलर एटले के तमे नी अंदर वाडळी रंग उमेरी शको, प्लस येलो कलर पण उमेरी शको। त्यारबाद घर आकाशनी अंदर, तो आकाशनी अंदर तमारे वाडळी कलर नी अंदर थोड़ो काळो कलर उमेरवो, कारण કે વરસાદ પડે છે તો વાદળા થોડા કાળા દેખાશે, એટલે એ પ્રમાણે થોડો કાળો ટપકો રંગ જેટલો કાળો નાખવાનો અને બાકીનો વાદળી રંગ લેવો, લાઇટ વાદળી રંગ। ત્યારબાદ આ બાજુ જમીનની અંદર તમે ઘાસ ઉગી નીકળે એટલે લીલું લીલું હોય તો એની અંદર તમે પોપટી કલર કરી શકો, એટલે કે લાઇટ ग्रीन अथवा डार्क ग्रीन कलर पण करी शको। एवुं लागे कि घास वधु पड़तुं उगी गयो छे तो तमे एनी अंदर डार्क ग्रीन करी शको। घरनी अंदर तमारा मनपसंद कलर करवाना रहेशे, बाळकोना कपड़ामां पण तमारा मनपसंद कलरो करवाना रहेशे। तो आ रीते रंग कार्य करेलो छे, एमां तमारा मनपसंद तमे रंगो मूकी शको। અહીંયા બાળકે લાલ કલરની ટી શર્ટ પહેરી છે, પર્પલ કલરનું પેન્ટ પહેર્યું છે, એ જ પ્રમાણે અહીંયા બાળકે લાઇટ પર્પલ કલરનું ટી શર્ટ અથવા શર્ટ પહેર્યું છે અને થોડું એનાથી ડાર્ક કલરનું પાટલૂન પહેર્યું છે, સોક્સ પહેર્યા એટલે કે મોજા પહેરેલા છે, બૂટ પહેર્યા છે, જમીનનો રંગ મેંઢી કલર છે, અહીંયા થોડોક ડાર્ક ગ્રીન કલર છે, અહીંયા થોડોક લાઇટ છે, એનાથી અહીંયા થોડું વધુ ડાર્ક કલર છે, આકાશનો કલર ભૂરા કલરની અંદર થોડો વ્હાઇટ બ્લેક ઉમેરીને આકાશનો કલર કરેલો છે। વરસાદ પડતો હોય એ રીતે ટપકા વટાવવાના છે, વરસાદમાં બાળકો નાય છે એટલે એ પ્રમાણે વરસાદના ટપકા બતાવવાના પાણીના, ઘરનો આકાર બતાવવો, આજુબાજુ ઘર બતાવવા, ત્યારબાદ નાના મોટા પથ્થરો, ત્યારબાદ ઘાસ અને વનસ્પતિ, ત્યારબાદ તમારે બોર્ડર કરવાની રહેશે। તમારે કાળી સ્કેચ પેન અથવા કાળી સ્ટીક પેનની મદદથી બોર્ડર કરી શકો, કોઈ પણ બ્લેક પેનથી તમે આ રીતે બોર્ડર કરવાની રહેશે। દરેક ભાગની અંદર સરસ મજાની તમારે બોર્ડર કરવાની રહેશે। તમને એવું લાગે કે તમારે શર્ટ અથવા પેન્ટની અંદર ડિઝાઇન મૂકવી છે તો એ પ્રમાણે તમે એની અંદર ડિઝાઇન મૂકી શકો, અથવા સાદું શર્ટ અથવા સાદો પેન્ટ હોય એ પ્રમાણે તમારે આ રીતે ડિઝાઇન મૂકો, તો ડિઝાઇન અને આ રીતે તમારે સરસ મજાની બોર્ડર કરવાની રહેશે।
बॉर्डर करो त्यारे खास ध्यान राखवानुं के जे रंगकार्य तमे करेलुं छे ए रंगकार्यनी बॉर्डर बराबर ध्यान में राखवानी छे। આ રીતે વાળ બટાઈ દેવાના છે। આ રીતે તમારે આખા ચિત્રની અંદર બોર્ડર કરવાની રહેશે અને બોર્ડર કરીને પૂર્ણ કરવાનું રહેશે ચિત્ર। સરસ મજાનું રંગકાર્ય કરી ચિત્ર પૂર્ણ કરશો એવી આશા છે। ફરી મળીશું નવા ચિત્ર સાથે। જય હિન્દ, વંદે માતરમ, અને આશા છે કે તમે ચિત્ર પૂર્ણ કરશો।